નમસ્કાર મિત્રો બોર્સેઝ હેલ્લો ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર એકમાં મિત્રો ભાગ ચારમાં આજે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર જોવાનું છે આની પહેલાંના ત્રણ ભાગમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે અને એક પોઈન્ટ ત્રણની વાત કરેલી છે જો આપે ન જોયું હોય તો તે તમે આ વીડિયો પતે ત્યારબાદ જોઈ શકશો મિત્રો આપ સૌને સંપૂર્ણ વિડીયો જોવાની વિનંતી છે તેથી આપણને આ પ્રકારના વિડીયો જોવાથી ઘણી સરળ બનશે તો મિત્રો સ્વાધ્યાયમાં એક પોઈન્ટ ચાર પહેલાં આપણે તેના ભાગાકારના જે ગુણધર્મ છે તેની વાત કરવાની છે તો ભાગાકારના ગુણધર્મની વાત કરીએ તો પહેલો હતો ભાગાકારના ગુણધર્મમાં ક્રમનો નિયમ ક્રમનો નિયમ લાગુ પડે છે કે નહીં તો ભાગાકાર માટે ક્રમનો નિયમ લાગુ પડે નહીં શું કામ કે ભાઈ જુઓ ચાર ભાગ્યા બે કરો તો એકના બેના છેદમાં એક આવે બે બે ચાર થાય પરંતુ એનું ઊંધું કરો બેના છેદમાં ચાર કરો તો એકના છેદમાં બે આ બંને સંખ્યા સમાન આવતી નથી ક્રમનો નિયમ લાગુ ન પડે બીજો જૂથનો નિયમ પણ લાગુ પડતો નથી જૂથનો નિયમ લાગુ પડતો નથી હવે વાત કરવાની છે નિશાની તો વારંવાર કીધેલું છે આ વખતે પણ કહું છું કે જ્યારે બે સમાન નિશાની હોય ત્યારે ગુણાકાર અને બે અલગ નિશાની હોય ત્યારે બાદ બાકી કરવાની રહેશે બે સમાન નિશાની હોય ત્યારે ગુણાકાર અને બે અલગ અલગ નિશાની હોય ત્યારે આપણે બાદ બાકી કરીશું તો મિત્રો જુઓ પહેલી આપણે નીચે આપેલ દરેકના જવાબ લખો ખૂબ સહેલું છે મિત્રો એ માઇનસ ત્રીસ ભાગ્યા દસ જીરો જીરો જાય તમારો જવાબ આવે માઇનસ ત્રણ બી પચાસ ભાગ્યા માઇનસ પાંચ પાંચ અને અહીં કેટલા દસ ગુણ્યા પાંચ એટલે પાંચ પાંચ જાય જવાબ આવે માઇનસ દસ સી માઇનસ છત્રીસ ભાગ્યા માઇનસ નવ માઇનસ માઇનસ જાય એટલે કે પ્લસ નવ ચોક છત્રીસ અત્યારે જ વાત કરી સમાન નિશાની છે જવાબ પ્લસમાં આવશે ડી માઇનસ ઓગણપચાસ અને પ્લસ ઓગણપચાસ બંને ઉડે જવાબ એક આવે તેથી માઇનસ એક ઈ તેર ભાગ્યા પહેલાં આપણે જે કાઉસમાં છે તેનું રૂપ આપી દઈએ તો તેરના તેર ભાગાકારની નિશાની માઇનસ બે માંથી એક જાય તો માઇનસ એક તમારો જવાબ આવે તેરના છેદમાં માઇનસ એક તેથી જવાબ આવશે માઇનસ તેર નિશાની અલગ હોવી જરૂરી છે ભાઈ જીરોના છેદમાં માઇનસ બાર યાદ રાખો 0 હોય તો જવાબ હંમેશા જીરો આવશે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યાની વાત કરીએ ત્રણસો ઓગણ ઇક્વલ ટુ ત્રણસો તો તમે જોઈ શકો કે ભાઈ છેદમાં કેટલા આવે એક આવશે ત્રણસો ઓગણ એક તો ત્રણસો પંચોતેર છે નિશાની માઇનસની છે તેથી અહીં માઇનસ છે તેથી ધન સંખ્યા લખવી પડે એટલે જવાબ આવે પંચોતેર બસો છ છે નિશાની જુઓ ધન છે તેથી અહીં માઇનસ બસો છ લખવા પડે સમાન નિશાની કરવી જરૂરી છે અને અંક સમાન ઉડી જાય એટી સેવન છે અહીં એટી સેવન છે માઇનસ છે મારે પ્લસ જવાબ જોઈએ તો અહીં શું લખવું પડે મિત્રો માઇનસ એક લખવું પડે એક આપેલું છે જવાબ માઇનસ એટી સેવન છે તો તમારે જવાબ કેટલો લખવો પડે મિત્રો એટી સેવન અડતાલીસ છે જવાબ માઇનસમાં જોઈએ એટલે અડતાલીસ તો લખવાના જ અડતાલીસ અડતાલીસ છોડી જાય નિશાની માઇનસ છે અલગ નિશાની જોઈએ અહીંયા ધન આપેલી છે તેથી તમારો જવાબ આવે માઇનસ અડતાલીસ વીસ છે બે તો વીસને કેટલા વડે ભાગીએ દસ વડે ભાગીએ નિશાની જોઈએ અહીંયા માઇનસ છે અહીં પ્લસ આવેલું તો અલગ નિશાની કરવી પડે તેથી માઇનસ દસ ચાર છે ત્રણ તો ચાર તેરી બાર તો બાર વડે ભાગાકાર માઇનસ નિશાની જોઈશે આ ધન આપેલા છે તેથી માઈનસ બાર આવી રીતે આ થાય મિત્રો જો આપને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સૌપ્રથમ કરી લેજો અને લાઈક જરૂર આપજો તેથી આ પ્રકારના વિડીયો બનાવીએ અને આપણા સુધી પહોંચો અમને મોટિવેશન મળે ક્વેશ્ચન નંબર ચાર આપણી પાસે છે પૂર્ણાંક સંખ્યા એ ની પાંચ જોડ લખો એ ભાગ્યા બી બરાબર માઇનસ ત્રણ ચલો ભાઈ પાંચ જોડ લખવાની છે જવાબ શું આવો જોઈએ એ બી બરાબર માઇનસ ત્રણ ખૂબ સહેલું છે સોરી માઇનસ ત્રણ છે પહેલાં લઈ લો બાર બાર ભાગ્યા માઇનસ ચાર તો થઈ ગયા ચાર પથળી

જવાબ આવે માઇનસ ત્રણ ચોથું તમે જાતે કરી શકો એક જોડ છ બે છે બીજી જોડ છ ભાગ્યા માઇનસ બે જે છેલ્લી લખેલી હતી બાકીની મેં તમને બતાવી તો પહેલી જોડ આવશે બાર માઇનસ ચાર ત્રીસ માઇનસ દસ માઇનસ પિસ્તાલીસ અને પંદર હું માઇનસ

ઓછું થતું જાય તો કયા તા સમયે તાપમાન શૂન્યથી નીચું આઠ અંશ સેલ્સિયસ થાય મધ્યરાત્રિનું તાપમાન શું થાય તો મિત્રો આ દાખલામાં આપણે તો મિત્રો શરૂઆત આપણે માઇનસ દસ થી કરીએ તો અહીં આપેલું છે તે પ્રમાણે પહેલાં દસ અંશ સેલ્સિયસ તાપમાન છે પ્રતિ કલાક બે 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 ઓછા કરતા જઈએ માઇનસ બે કરીએ તો આઠ અંશ સેલ્સિયસ આ બાર વાગ્યાનું તાપમાન છે તેથી એક વાગ્યાનું કેટલું થાય માઇનસ આઠ ખાલી આઠ બે વાગ્યાનું થાય જો બે બે અંશ સેલ્સિયસ દરે ઘટે છે ઓછું થાય છે તેથી અહીં કેટલા આવશે છ અંશ સેલ્સિયસ ત્રણ વાગે તો ચાર અંશ સેલ્સિયસ ચાર વાગે તો કેટલા આવશે બે સેલ્સિયસ પાંચ વાગે તો કેટલા આવે મિત્રો બે ઓછા એટલે ઝીરો અંશ સેલ્સિયસ હવે છ વાગે તો માઇનસ બે અંશ સેલ્સિયસ સાત વાગે માઇનસ ચાર અંશ સેલ્સિયસ આઠ વાગે માઇનસ નવ અંશ સોરી માઇનસ છ અંશ સેલ્સિયસ દસ વાગે માઇનસ આઠ અંશ સેલ્સિયસ અગિયાર વાગે માઈનસ દસ અંશ સેલ્સિયસ અને મધ્યરાત્રિ પાછા બાર વાગે માઇનસ બાર અંશ સેલ્સિયસ થાય પ્રશ્નો કયા સમયે તાપમાન શૂન્ય થી નીચે માઇનસ આઠ અંશ સેલ્સિયસ થાય તો માઇનસ આઠ તો કયા સમયે તો રાત્રિના દસ વાગે માઈનસ આઠ અંશ સેલ્સિયસ થાય છે મધ્યરાત્રિ એટલે બાર વાગે તો મધ્ય રાત્રિએ તાપમાન થાય માઇનસ બાર અંશ સેલ્સીય છઠો દાખલો જોઈએ મિત્રો છઠ્ઠા દાખલાની રકમ છે વર્ગ પરીક્ષામાં સાચાના પ્લસ ત્રણ છે અને ખોટાના માઇનસ બે અને કોઈ પણ સવાલ જવાબનો પ્રયત્ન ન કરે તો એક પણ ગુણ કાપાતો નથી રાધિકા વીસ ગુણ મેળવ્યા જો બાર સાચા હોય તો કેટલા જવાબ ખોટા હોય જોવા ખૂબ સરસ છે ગુણ આપેલા છે ઓલરેડી ગુણ કેટલા મેળવેલા છે રાધિકાએ પહેલા દાખલાની વાત કરીએ તો વીસ ગુણ મેળવેલા છે હવે તેને જુઓ બાર સાચા છે સાચા કેટલા મેળવેલા છે મિત્રો સાચા છે બાર તેથી બાર ગુણ્યા ત્રણ કેટલા હવે છત્રીસ ગુણ એને સાચામાં મેળવેલા છે ટોટલ ગુણ કેટલા મેળવા તો કપાયેલા એટલે કે કપાયેલા ગુણ કપાયેલ ગુણ બાદ બાકી કરીએ છત્રીસ માઇનસ વીસ એટલે સોળ સોળ ગુણ કપાયા હવે સોળ ગુણ તો કપાયા હવે બે ઓછા થાય છે તો કેટલા જો પ્રશ્ન છે કેટલા ખોટા તો ખોટા પ્રશ્ન શું આવે સોળ ભાગ્યા બે કેમ કારણ કે બે ઓછા થાય તેથી આઠ પ્રશ્નો એને ખોટા આપ્યા હશે મિત્રો ફરીથી એક વખત સાચાના ત્રણ અને ખોટાના માઇનસ બે છે ગુણ ટોટલ એને વીસ મેળવવા બાર સાચા આપેલા બાર તેરી છત્રીસ મેળવવા જોઈએ પરંતુ વીસ મેળવલા એટલે ખોટા આપેલા છે અમુક કેટલા તો સોળ કપાયા છે એના ખોટાના તો ભાઈ ખોટા કેટલા જવાબ આપ્યા તો બે વડે ભાગવા પડે કારણ કે એક ગુણ ખોટો એક પ્રશ્ન ખોટો તો બે તો સોળ ભાગ્યા બે આઠ પ્રશ્નના જવાબ ખોટા આપ્યા છે બીજું મોહિનીએ પરીક્ષામાં માઇનસ પાંચ ગુણ મેળવ્યા એને ગુણ માઇનસમાં મેળવેલા છે મિત્રો માઇનસ પાંચ સાચા જવાબ હતા સાત જવાબ સાચા હતા સાચા જવાબ કેટલા હતા મિત્રો સાત તેથી તેના ગુણ કેટલા થાય સાત તેરીને એકવીસ એકવીસ ગુણ થાય તો તેને કેટલા ખોટા જવાબ આપ્યા હશે મિત્રો હવે મારે ગુણ કેટલા છે પાંચ તો હવે જુઓ એને પાંચ ગુણ છે તો ખોટા મેળવવા માટે ખોટા આપેલ પ્રશ્નો માટે આપણે શું કરવું પડે પહેલાં એકવીસ બરાબર છે સાચા એકવીસ હતા બરાબર અને તેનો જવાબ તો માઇનસમાં આવ્યો તેથી એકવીસ વત્તા પાંચ એટલે છવ્વીસ ગુણ બરાબર આ છવ્વીસ ગુણ જે છે તેને મેળવા હોય પરંતુ એ કેવા હોય માઇનસ છવ્વીસ તો માઇનસ છવ્વીસ ભાગ્યા બે એટલે તેર તેર પ્રશ્ન તેર પ્રશ્નોના જવાબ ખોટા છે કેટલા પ્રશ્નોના જવાબ તેર પ્રશ્નોના તમને ન સમજાય તો ફરીથી તેર ગુણ્યા ત્રણ કરો બરાબર છે સોરી તેર ગુણ્યા બે કરીએ તો કેટલા થાય છવ્વીસ થાય સાત દુ ચૌદ કરો તો ચૌદ બરાબર છે મિત્રો સાચા ત્રણ તો સાત તેરી એકવીસ કરો તો તેર દુ છીસ સાત તેરી એકવીસ કરો બાદ બાકી કરી નહીં તો છ માંથી પાંચ એક જાય તો પાંચ અને જીરો આવી ગયો માઇનસ પાંચ આવી રીતે આ જવાબ થાય છે તે જ રીતે આગળનો પ્રશ્ન જોઈએ સાતમો પ્રશ્ન આપણી સમક્ષ છે એક લિફ્ટ છ મીટર પ્રતિ મિનિટના દરેક ખાંડમાં ઉતરે છે બરાબર તો બેન લિફ્ટ જે છે આ લિફ્ટ છ મીટર પ્રતિ મિનિટ એટલે કે એક મિનિટમાં છ મીટર નીચે જો જમીન દસ મીટર નીચે ઉતરી હોય તો ત્રણસો પચાસ મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે ઉપર જમીનથી દસ મીટર ઉપરથી ઉપર અહીં આ જમીન છે એના ઉપર આ દસ છે સમજી લેજો અને આ નીચે છે આપણે ત્રણસો પચાસ એને નીચે આવવાનું છે આ સમજી લો ઝીરો છે તો ટોટલ તો કુલ અંતર એક આપે છે દસ વત્તા ત્રણસો પચાસ એટલે કે ત્રણસો ને તો તેને કેટલો સમય લાગે તો સમય માટે તમે જોઈ શકો ત્રણસો સાહીઠ ભાગ્યા કેટલા કરવા પડે છ છ કરો તો છ છત્રીસ એટલે કે સાહીઠ મિનિટ લાગે અને સાહીઠ મિનિટ એટલે કે બરાબર છે એક કલાક એક કલાક સમય લાગશે ખૂબ સહેલું હોય છે માત્ર તમારી સમજણ શક્તિ હોવી જોઈએ મિત્રો ન સમજાય તો દરેક દાખલા બે વખત જુઓ તો ચોક્કસ તમને આવડી જાય તો મિત્રો આ રીતે આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે આપણને જો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સંપૂર્ણ ચેપ્ટર જુઓ તેથી ચેપ્ટર નંબર એકમાં આપણને કોઈ મુશ્કેલી ન પડે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ